प्लेलिस्ट गणित प्लेलिस्ट मिली जैसे बराबर है। लिंको हूँ दरेक विडियो अंत में डिस्क्रिप्शन बॉक्स में लिंक तो आप तो यहाँ तमने जो हज कोई कचाशो तो तब सीखी सकसो। दशांश अपूर्णांकनो फरजियात एक अथवा बे दाखलो आपणो एक्जामनी अंदर जवाहर नवोदयनी वार्षिक परीक्षा में आवे छे। चलो तो देड़का भाई चाले आपणे बहु स्पीडे आपणे आ वीडियो ने फटाफट जोई लईशुं ने समझी लईशुं। एक वार समजण पड़ी जशे तो कोई मुश्किली रहेशे नहीं। चलो तो आगळ वधीए ए पहेला जे मित्रो जोड़ाया छे सब्सक्राइब करी लो, बेल आइकन दबावानुं भूलशो नहीं बराबर छे, अने कागळ पेन जोड़े लई लो ने वीडियो ने आड़ो राखो। चलो चिंटू भाई ने टाटा कही दो, तमारा हम छे गालीन गया छे, सब्सक्राइब करवानुं बाकी होय तो करी लो। चलो ओके, अने हवे आगळ वधीए। चलो पहेलो ज दाखलो अहींया समजवा माटे लईए। दाखलो मतलब के केवी रीते अपूर्णांक दशांश अपूर्णांक ने आपणे बोलीए छीए वाँचीए छीए एनी एक समज आपणे लई लईए छीए। आ वीडियोमां थोड़ीक समज ज आपणे लेवानो प्रयत्न करवानो छे। तो दशांश अपूर्णांक एटले शुं के भाई व्यावहारिक अपूर्णांक कोई पण होय तो एनी घात स्वरूपे ज्यारे दस ने आपणे दर्शावीए अने दशांश चिन्ह मूकीए तो एने दशांश अपूर्णांक कहेवामां आवे छे। एक उदाहरण लई लईए, ધારી લો કે કોઈ આપણને એવું કહે છે કે 1700° છે, તો હવે આને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખવું? આ આપણો સાદો અપૂર્ણાંક છે બરાબર છે, તો હવે આ અપૂર્ણાંકમાંથી આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો કે બોલવું હોય તો શું કરવું? તો 17 છે તો 17 ના 17 લખવાના, અને સીધી વાત છે સાહેબ કે 100 છે એટલે 27 કહેવાય, 100 ને શું કહેવાય? 10 ને દશાંશ કહેવાય। આ બધી તમને ખબર છે, હું રિપીટ કરું છું, ઘણા મિત્રોને આ ન ખ્યાલ હોતા, નવા જોડાયા હોય તો સમજી લો આ વિડીયો પહેલો છે દશાંશ અપૂર્ણાંકનો। એટલે 100 એટલે 27 બરાબર છે, 1000 ને શું કહીશું આપણે? સહસ્ત્રાંશ કહીશું। શું કહીશું? સહસ્ત્રાંશ। આ દોસ્તો તમારા માઇન્ડમાં બસ મોટાભાગે સહસ્ત્રાંશ સુધી ગાડી આપણી જાય છે, એનાથી વધારે જતી નથી। તો જુઓ 17 27 કહેવાશે, 100 એટલે શું કહેવાશે? 27, તો એકમ દશક અને 100 એટલે આપણું દશાંશ ચિહ્ન મૂકી દેવાનું અને આગળ 0 મૂકી દેવાનું। તો આને દશાંશ અપૂર્ણાંકમાં 1700ને આવી રીતે લખાય। વંચાય કેવી રીતે? તો 1727 કેવી રીતે વંચાય? 1727 એટલે 100। ચલો એ જ પ્રમાણે ધારી લો કે કોઈ આપણે કહે છે કે 2 દશાંશ, તો આને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખીશું? તો 2 દશાંશ, એકમ અને દશક થઈ ગયા ને, એકમ અને દશક એટલે 2 દશાંશ, બસ સિમ્પલ, કશું છે નહીં આમાં। ને 1000 હોય, સહસ્ત્રાંશ હોય, ધારી લો કે કોઈ આપણને એવું કહે છે કે ભાઈ 13/100 એટલે 1000, તો આને તમે દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખશો? તો ચલો 13 ના 13 તો આપણે લખી જ દેવાના છે, અને હવે 1000 છે તો અહીંયાથી ગણો, એકમ દશક 100 અને 1000 થઈ ગયું ને, એકમ દશક 100 ને 1000, ફરીથી એકમ દશક 100 ને 1000, 1000 એટલે સહસ્ત્રાંશ, તો 13/100 શબ્દોમાં શું વંચાશે? 13/100। ચાલો આગળ જઈએ, શું કહે છે? હવે કશું નથી, દશાંશ અપૂર્ણાંક તમને બોલતે ને લખતે આવડી ગયા છે, તો આનો તમારે કશું કરવાનું નથી, સરવાળો કરવાનો છે। ચાલો હવે સરવાળો કેવી રીતે કરીશું આપણે? ચાલો કરીએ સરવાળો આને બરાબર છે। તો એક વાત મિત્રો ચાવી તમે યાદ રાખજો, સરવાળો કે હા બોલું રામ ટાટા, ચાલો બોલું રામ જતા રહ્યા, ફટાફટ મોકલી દીધા મેં એમને। હવે દશાંશ ચિહ્ન જે છે આપણું એ લાઇનમાં રહેવું જોઈએ, તો 4.8 દશાંશ, જો હું વાંચતો પણ જઉં છું, 4.8 દશાંશ વત્તા 24.29 શતાંશ, એકમ દશક ને 100, તો અહીંયા દશાંશ ચિહ્ન તો એમનું એમ રહેવા દેવાનું, અને 29 પાછળ છે તો પાછળ મૂકવાના, જો શીખી લેજો એક જ વખત એટલે બધી સમજણ પડશે। ટૂંકમાં દશાંશ ચિહ્નની લાઇન તોડવાની નથી, વત્તા 169.327 સહસ્ત્રાંશ, તો દશાંશ ચિહ્ન તો એમનું એમ આપણે મૂકી દઈશું, તો આગળ શું મૂકીશું? 169 બેટરી ડાઉન ડેન ડેન, ચલો બાળકને ચાલુ કરો બેટરી, ચાલો 327 ઓકે, ચાલો બસ પતી ગયું, પૂરું થઈ ગયું સાહેબ। હવે આનો તમે સરવાળો કરશો એટલે એ તમારો જવાબ બનશે,
જો અહીંયા મેં જવાબ મૂકેલો છે સ્ક્રીન પર, તમે જોઈ શકો છો 198.417 સહસ્ત્રાંશ એકમ દશક સો ને હજાર, બરાબર છે. ચાલો બોલોરામ ફરીથી આવી ગયા છે, ચાલો ઓકે. તો દોસ્તો ખ્યાલ આવી ગયો, તમને દશાંશ અપૂર્ણાંકનો સરવાળો કરવો હોય કે બાદબાકી કરવી હોય તો શું કરવાનું, બંને પ્રક્રિયામાં દશાંશ ચિહ્ન એક લાઇનમાં રહેવા જોઈએ, એની લાઇન તોડવાની નથી. બાકીની સંખ્યામાં તમે શૂન્ય પણ ધારો તો મૂકી શકો છો, એનાથી કંઈ પણ ફેર પડવાનો નથી. આ રીતે તમે શૂન્ય મૂકશો તો પણ તમારા જવાબમાં કંઈ ફેર પડશે નહીં. ચાલો આગળ જઈએ. ચાલો શું કહે છે, આની કિંમત શોધવાની વાત આવે છે, બરાબર છે. હા યાર, એક તો પેન છે ને દર વિડીયોમાં વિતાડે છે, આનું કંઈક શોધવું પડશે. હવે શું કહે છે કે આની કિંમત શોધો. તો પહેલું તો જુઓ તમે, આ અપૂર્ણાંકને આપણે શામાં ફેરવવા પડશે, દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. છેદમાં દસ છે ને અહીંયા છેદમાં હજાર છે, સિમ્પલ છે. તો આવડી જશે 40 + 8 + 3 દશાંશ છે. તો 3 દશાંશને આપણે કેમ લખીશું, અહીંયા દશાંશ ચિહ્ન મૂકીશું, 3 દશાંશ અને આગળ 0 થઈ ગયું. 3 દશાંશ + 7 સહસ્ત્રાંશ છે, હજાર એટલે સહસ્ત્રાંશ. તો એકમ દશક સો અને આ હજાર, બરાબર છે. ચલો સમજણ પડી ગઈ દોસ્તો. તો આને આપણે સામાં ફેરવી દીધા દશાંશ અપૂર્ણાંકમાં, બસ. હવે આપણો દાખલો પૂરો. હવે ઊભા કરીને બિલકુલ જો ભૂલ ન કરવી હોય તો દશાંશ અપૂર્ણાંક જો 40 છે તો 40માં દશાંશ અપૂર્ણાંક ક્યાં આવે, અહીંયા આવશે પાછળ, બરાબર છે. પછી ભલે ને ગમે એટલા અહીંયા મીંડા ચડાવો, કંઈ ફેર પડતો નથી. 8 ના 8 અહીંયા પણ કોઈ ફેર પડતો નથી, બરાબર છે. અને અહીંયા 0.3, બરાબર છે. અને 0.007 આપણે પોઈન્ટ કહીએ દશાંશ ચિહ્નને તો પણ વાંધો નથી, ને બોલતા હોઈએ છીએ. બસ હવે આનો આપણે સરવાળો કરી દેવાનો છે, આ આપણો જવાબ થશે. તો જુઓ તમે ઉપરથી ઉતાર્યા 3, 0 ના 0, 7 ના 7, આગળ તો કશું તમે મીંડા મૂકો કે ના મૂકો. અને આ લાઇન જુઓ તમે દશાંશ ચિહ્નની, આ એક લાઇન રહેવી જોઈએ, આ ભૂલ કરવાની નહીં. 8 ના 8 અને 48 48.307 સહસ્ત્રાંશ એકમ દશક સો ને હજાર, દશાંશ ચિહ્ન સુધી આપણે ગણવાનું, સહસ્ત્રાંશ. ઓકે ચાલો ત્યારે આગળનો વિડીયો લઈએ, અરે સોરી વિડીયો ક્યાં, દાખલો લઈએ. ચાલો પેન કામ કરે છે કે નહીં, કરે છે. ચાલો આની કિંમત શોધો, પહેલાંની જેમ જ છે. તો 12 + 9 + 2 દશાંશ એટલે 0.2 દશાંશ થઈ ગયું ને. હવે આ કન્વર્ટ કરતા આપણને બિલકુલ સહેલું આવડી જવું જોઈએ. અને છેલ્લે 3 સત્તાંશ થઈ ગયા, 3 સત્તાંશ એકમ દશક ને 100. ચલો હોમવર્ક માટે કહું છું કે 4 ના છેદમાં 1000, બરાબર છે. 7 ના છેદમાં 1000 આને તમે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવજો, હોમવર્ક આપું છું. અને જવાબ શું થશે એ તમે કમેન્ટ બોક્સમાં લખી દેજો મને, આ બંનેનો જવાબ, બરાબર છે. ચાલો અને વિડીયોને લાઇક ઠોકી દો. આ વિડીયોમાં માતાજીની દયાથી 21 લાઇક મળવા જોઈએ, અરે 11 લાઇક મળવા જોઈએ, 21નો આંકડો નહીં, 11 ઠોકી દો, પહેલાં લાઇક ઠોકી દો બધા. ચાલો હવે આને ગણીએ, 12 + 9 + જો અહીંયા દશાંશ ચિહ્ન આ રીતે, આનું દશાંશ ચિહ્ન તો અહીંયા આવે, 0 મૂકી શકાય આપણે, નથી તો પણ મૂકવામાં કંઈ વાંધો નથી, કિંમત કંઈ બદલાય નહીં. પૂર્ણાંક સંખ્યાની જમણી બાજુ દશાંશ ચિહ્ન અને 0 મૂકવાથી કંઈ સંખ્યા ની વેલ્યુ બદલાતી નથી, આટલું યાદ રાખી લેવાનું આપણે. ચલો હવે આનો આપણે સરવાળો કરવાનો છે, અહીંયા કશું નથી તો આપણે મીંડા મૂકી દીધા, બરાબર છે. તો 3 ના 3 2 ના 2, બરાબર છે. 9 ને 2 11 નો 1 વધી 1 1 ને 2, 21.23 સત્તાંશ, સત્તાંશ થાય ને એકમ દશક ને 100, તો 21.23 સત્તાંશ આ એનો જવાબ થશે. ચાલો હવે આગળનો દાખલો આપણો શું કહે છે આપણે. ચાલો દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર કરતી વખતે સામાન્ય ગુણાકાર, હવે આના ગુણાકાર અને ભાગાકારની એક પ્રક્રિયા કેવી રીતે કરવી એ આપણે જરા સમજી લઈએ આપણે. તો સીધું સિમ્પલ છે, મેં અહીંયા લખ્યું છે કે ગુણ્ય અને ગુણકના દશાંશ ચિહ્ન પછી જેટલા સ્થળ થતા હોય એટલા ગુણાકારમાં દશાંશ ચિહ્ન પછી એમને એમ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ સમજો ને એટલે જલ્દી ખબર પડશે. 34.2877 × 2.6 દશાંશ, બરાબર, 6 દશાંશ.
હવે આનો ગુણાકાર કરવો હોય તો સાદી પ્રક્રિયાની જેમ જ પેલો ગુણાકાર કરી અને સંખ્યાને લખી દેવાની. આ લખ્યા પછી હવે દશાંશ ચિહ્ન કેવી રીતે મૂકવાના? તો સાહેબ આપણે બધી કોઈ લાંબી લમણા જીકમાં પડવાનું નહીં, મગજમારી બહુ કરવાની નહીં. આપણે એટલું યાદ રાખવાનું, ગુણાકાર હોય દશાંશ ચિહ્નના, દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર હોય તો કેટલા દશાંશ ચિહ્ન છે ગણી લેવાના. તો જો છ એટલે આ એક કહેવાય, આ બે કહેવાય ને આ ત્રણ કહેવાય. ટોટલ દશાંશ ચિહ્ન કેટલા છે? આ સંખ્યામાં એક અને આ સંખ્યામાં બે, એટલે ટોટલ ત્રણ થાય, બે ને એક ત્રણ. તો ત્રણ દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસી દેવાનું જમણી બાજુથી. તો જો 8 9 1 2 8 એમાં ત્રણ ઘર ખસી જાઓ એટલે અહીંયા એનું દશાંશ ચિહ્ન આવશે. બસ આ સિમ્પલ વાત થઈ. એવો કોઈ પણ બીજો દાખલો આપણે લેવો, ધારી લો કે કોઈ પણ એક સંખ્યા લઈ લઈએ કે ભાઈ 12 × 12, અને અહીંયા કોઈ એવું કહે છે કે અહીંયા બે દશાંશ ચિહ્ન, બંનેમાં દશાંશ ચિહ્ન છે, તો આનો જવાબ કેટલો આવે? તો 12 × 12 એટલે 144 થાય, એ સંખ્યા લખી દેવાની. હવે દશાંશ ચિહ્ન કાપવા છે તો કેટલા આવશે? તો જો આ એક દશાંશ ચિહ્ન છે, અહીંયા એક કહેવાય અને આ એક કહેવાય, એકને બે, તો એકને બે, તો અહીંયા અહીંયા જવાબ આવશે આટલો, 1.4427, બરાબર. આ આટલો જવાબ થશે. ટૂંકમાં જેટલા દશાંશ ચિહ્ન હોય એટલા ડાબી બાજુ ખસી જવાનું હોય છે ગુણાકારની પ્રક્રિયામાં. ઓકે, ચાલો હવે ભાગાકારની પ્રક્રિયા લઈ લઈએ. ગુણાકારની તો આપણે લીધી, પણ હજી થોડીક આગળ વધી જઈએ કે ભાઈ સીધા કોઈ 10, 100 કે 1000 જોડે ગુણવાના હોય તો કેવી રીતે ગુણાય, બરાબર છે. જો અહીંયા એક મૂકેલું છે, આપણે વાંચવાની કંઈ જરૂર નથી, કે ભાઈ 23.9497×10 લખ્યા છે, તો આનો જવાબ શું આવશે? તો આ ગુણાકારમાં તો જુઓ તમે 10 વડે ગુણો એટલે 23,940, આટલો આમ તો જવાબ થાય ને, બરાબર છે, કારણ કે 10 તમે ગુણશો એટલે. પણ અહીંયા જો દશાંશ ચિહ્ન છે એટલે આનો જવાબ આ રીતે આવશે નહીં, પણ મૂળ સંખ્યા આપણે મૂકી દેવાની છે. મૂળ સંખ્યા કેટલી છે? 23,394, અને 10 છે એટલે એક ઘર આપણે દશાંશ ચિહ્ન કાપવાનું, દશાંશ. જો અહીંયા નીચેનામાં જુઓ તમે, આ બેઠા બેઠા મૂકી દીધા છે અહીંયા, અને 2 27 છે ને, બરાબર છે. તો 27 માટે એને શું કર્યું છે જુઓ તમે, એ પણ એક ઘર એને અહીંયા કાપ્યું છે. ટૂંકમાં જમણી બાજુ આપણે ખસવાનું હોય છે, મૂળ મુદ્દો આટલો. જો આમાં પણ એ ચીજ પ્રમાણે એને મૂકી દીધા છે આપણે, તો એક ઘર ખસી અને ગુણાકારની પ્રક્રિયામાં મૂકી દેવાય. બીજી રીત પણ આની તમને હું બતાવું કે આવું કેમ થયું. આ તમને એવું થશે કે સાહેબ આવું કેમ થયું, તો આ શું છે? ફરીથી અહીંયા લઈએ, આ દાખલાને લઈએ છીએ દોસ્તો સમજવા માટે. તો 2 9 4 1 7 29,417 છેદમાં, અને હું પેલા અપૂર્ણાંકમાં લખું છું, આપણા સાદા અપૂર્ણાંકમાં, એકમ દશક 100, 1000 અને 10000. તો અહીંયા કેટલા લખાશે? 10000 લખાશે કે નહીં? બોલો સાહેબ, આ વાત અને આ વાત સાચી કે ખોટી? ખ્યાલ આવી ગયો. અને ગુણ્યા 1000 તો છે, તો ગુણ્યા 1000 અહીંયા. હવે જુઓ તમે, આ 3 મીંડા ગયા અને આ 3 મીંડા ગયા, વધ્યું શું? આ 10 વધ્યા, એ જ આ દશાંશ ચિહ્ન છે આપણું. આ રહ્યું એ, અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દીધું, આ 10 નીચે કાઢ્યા, દશાંશ ચિહ્ન મૂકી દીધું, વાત પૂરી થઈ ગઈ. એટલે આ સમજી ગયા તમે? તો એ પ્રમાણે ગુણાકારની પ્રક્રિયામાં થાય છે, ભાગાકારમાં પણ એ જ પ્રમાણે થાય છે. પણ એમાં શું થાય છે કે ભાઈ દશાંશ ચિહ્ન જે છે એ ડાબી બાજુ ખસી જાય છે. જુઓ તમે, આનો જવાબ શું આવશે? 642માં તમે જોઈ શકો છો કે કઈ બાજુ એને ખસેડ્યું છે, એક ઘર ડાબી બાજુ ખસેડી દીધું છે. જો અહીંયા 2 હતા તો કેટલા થઈ, 3 થઈ ગયા ને, 1 2 ને અહીંયા 3 ઉપર એને મૂકી દીધું છે. ઓકે, એવું આમાં પણ છે. ઓકે, તો અને આ કેમ બન્યું તો હું તમને અહીંયા બાજુમાં સમજાવું કે 64 દશાંશ આવું લખાય આને, ભાગ્યા 10, એટલે આના છેદમાં 10 આવશે, એટલે આના છેદમાં 10 આવશે એટલે ગુણાકારમાં જશે એટલે 100 થશે. સમજી ગયા તમે? અથવા તો તમે બીજું એ પણ કરી શકો છો કે ભાગ્યાના ગુણ્યા કરો તો 1 દશાંશ થાય, તો પણ નીચે જ જવાના. તો દાય દાય 100, તો 100 એટલે થઈ ગયા ને એકમ દશક ને 100. 642ની એ પ્રમાણે આપણે પોઈન્ટ દશાંશ ચિહ્નના કાપીએ છીએ. તો દોસ્તો આ પ્રમાણે આપણે દશાંશ અપૂર્ણાંકને લખી અને વાંચી શકીએ છીએ, ગુણાકારમાં અને ભાગાકારમાં કરી શકીએ છીએ. નવા એના જે દાખલા છે એ બધા જ તમામ દાખલા અપૂર્ણાંકના, દશાંશ અપૂર્ણાંકના આવતા વિડીયોમાં આપણે લઈશું. આ દશાંશ અપૂર્ણાંકના એક કે બે વિડીયો લઈશું એટલે તમને સંપૂર્ણ બધા જ પ્રકારના દશાંશ અપૂર્ણાંકના દાખલા આવડી જશે. ત્યાં સુધી શું કહેવાનું છે? ટાટા, બાય બાય. ચલો વિડીયો શેર કરો અને નીચે કમેન્ટ બોક્સમાં થેન્ક યુ લખો.